हेलो फ्रेंड्स, कितना समय थी विद्यार्थियों राजू ने बैठा था कि पहला सेमेस्टर नो रिजल्ट कह रहा उसे अने जे लोगों ने एग्जाम बाकी छे रिजल्ट नहीं बताता एमनु प्रॉब्लम नो सॉल्यूशन क्या रहा उसे। तो मित्रों एनो सॉल्यूशन आज ही आ गयो छे, ए सॉल्यूशन विषय आज आप चर्चा करीशु। त्यार पछी आ त्रण चार मुद्दाओ छे जेना विषय आपणे आज जोवाना छे कि एग्जाम नो टाइम टेबल शू छे, एनी होल टिकट आवी गई छे कि नहीं, एग्जाम सेंटर क्यू हशे, एग्जाम ना मार्क्स केटला हशे, तैयारी केवी रीते करवी, આ બધી બાબતોની આજે આપણે ચર્ચા કરવાના છે। તો સૌથી પહેલા જોઈએ એક્ઝામનું રિઝલ્ટ। પહેલા સેમેસ્ટરની અંદર જે વિદ્યાર્થીઓને ડેટા નોટ ફાઉન્ડ અથવા ઉપ્સ ડેટા નોટ અવેલેબલ આવો મેસેજ આવતો હતો એ વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે। હવે તમારે તમારા જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલની અંદર લોગિન થઈ અને જોવાનું છે। સ્ટુડન્ટ પોર્ટલ શું છે આપણને ખબર છે, student.gtu.ac.in। એની અંદર તમારો એનરોલમેન્ટ નંબર નાખો, પાસવર્ડ નાખો, પાસવર્ડ ભૂલાઈ ગયો તો ફોરગેટ પાસવર્ડ કરી દો, તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે, લોગિન થઈ જાઓ। લોગિન થઈ જાઓ ત્યાર પછી એની અંદર હોલ ટિકિટ જનરેટ થશે, બરાબર। આ જે હોલ ટિકિટ છે એ તમારે ડાઉનલોડ કરવાની છે, એની પ્રિન્ટ આઉટ લઈ અને તમારે એક્ઝામ આપવાની છે। તો હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરશો એની અંદર ધારો કે એક સબ્જેક્ટ બતાવે છે, તો ધેટ મીન્સ કે તમારે એ એક જ સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે। જો હોલ ટિકિટની અંદર પાંચ સબ્જેક્ટ બતાવતા હોય તો તમારે પાંચ સબ્જેક્ટની એક્ઝામ આપવાની છે। દાખલા તરીકે ઓનલાઈન એક્ઝામ જે આપણે આપી હતી એમાં પાંચ સબ્જેક્ટ હોય તમારે, તો પાંચમાંથી ત્રણ સબ્જેક્ટમાં તમે એક્ઝામ આપી શક્યા છો ઓનલાઈન, અને બે સબ્જેક્ટમાં એક્ઝામ આપવાની બાકી છે। તો અહીંયા બે જ સબ્જેક્ટ હોલ ટિકિટની અંદર દેખાશે, બરાબર। એટલે એવું જરૂરી નથી કે બધા સબ્જેક્ટ હોલ ટિકિટમાં દેખાય, જે સબ્જેક્ટની અંદર ઓનલાઈન એક્ઝામમાં તમે પાસ થઈ ગયા છો એ અહીંયા દેખાડશે નહીં, પાસ નહીં સોરી, જે એક્ઝામ તમે આપી શક્યા છો એટલે કે પૂરેપૂરી 60 મિનિટ જેટલી એક્ઝામ તમે આપેલી છે એના અહીંયા નંબર દેખાશે નહીં, એના સિવાયના સબ્જેક્ટ હોલ ટિકિટમાં દેખાશે। તો એ હોલ ટિકિટની અંદર તમારે એક્ઝામ ક્યાં આપવાની છે એ એક્ઝામ સેન્ટરનું નામ પણ લખેલું હશે, એ બધાને અલગ અલગ હશે, કોલેજ વાઇઝ હોલસે એક્ઝામના સેન્ટર જીટીયુએ ડિફાઇન કરેલા છે, એ સેન્ટર ઉપર જઈ અને તમારે એક્ઝામ આપવાની છે। આ એક્ઝામ મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન હશે, એના 70 મિનિટનો ટાઈમ હશે અને 70 મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન હશે। અને એ એક્ઝામનું ટાઈમ ટેબલ અત્યારે જીટીયુની વેબસાઇટ ઉપર આવેલું નથી, ટૂંક સમયમાં જ આવી જશે। ટાઈમ ટેબલ ન આવે તો પણ ચિંતા કરવાની જરૂર નથી, હોલ ટિકિટમાં જે ડેટ આપેલી છે એ ડેટ પર તમારે એક્ઝામ આપવા માટે એ સેન્ટર પર જવાનું રહેશે। 70 માર્કની એક્ઝામ હશે, એની અંદરથી તમારે કેટલા એમસીક્યુ અટેન્ડ કરવાના છે, તો એની અંદર 56 એમસીક્યુ જે છે એ કમ્પલસરી છે, બાકીના બધા ઓપ્શનલ છે। ધેટ મીન્સ કે તમારે 70 એમસીક્યુ અટેન્ડ કરવાના છે ઓફલાઈન એક્ઝામની અંદર। તો કેટલાક એવું કે પહેલો ક્વેશ્ચન ખોટો પડે અને બીજો ક્વેશ્ચન સાચો પડે, તો મિત્રો એના માટે ચિંતા કરવાની જરૂર નથી, એમાંથી ટોપ 56 ક્વેશ્ચન્સ કાઉન્ટ થશે। એટલે કે ફોર એક્ઝામ્પલ તમે પહેલો ક્વેશ્ચન એ ટીક કરો છો, બીજો બી ટીક કરો છો, ત્રીજો એ ટીક કરો છો, પહેલો સાચો પડે છે, બીજો ખોટો પડે છે, ત્રીજો સાચો પડે છે, એમ કરતા કરતા 70 ક્વેશ્ચન તમે ટીક કરેલા છે, બરાબર। ધારો કે છેલ્લા બે ક્વેશ્ચન સાચા છે તો આ સાચા ક્વેશ્ચન છે એ જ ગણાશે, આ ખોટો ક્વેશ્ચન જે છે એટલે કે ખોટો આન્સર છે એના માર્ક ગણાવવાના નથી। ઇન શોર્ટ તમારે ઓલ 56 ઓલ 70 ક્વેશ્ચન્સ ટિક કરવાના છે, ચાર ઓપ્શન આપેલા હશે, ચારમાંથી કોઈ એક ઓપ્શન ટિક કરવાનો, આ પ્રમાણેની એક્ઝામ હશે। હવે આ એક્ઝામ જે છે એની અંદર જે વિદ્યાર્થીઓને બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ આ સબ્જેક્ટની એક્ઝામ આપવાની બાકી છે, અથવા એટીકેટી આવેલી છે, અથવા એવું લાગે છે કે હવે સબ્જેક્ટ રિપીટ થશે, તો એ લોકો માટેનું એક મેં વોટ્સએપ ગ્રુપ બનાવેલું છે જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, એમાં તમે જોડાઈ જજો। હવે આપણે એની અંદર આ સબ્જેક્ટની તૈયારી શરૂ કરાવીશું કે એમસીક્યુની તૈયારી કેવી રીતે કરવી, કયા કયા ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે એની પ્રિપેરેશન એ ગ્રુપની અંદર તમને કરાવવામાં આવશે। એક ટેલિગ્રામ ગ્રુપ પણ આપણે બનાવેલું છે, ટેલિગ્રામ ચેનલ બનાવેલી છે, આ ટેલિગ્રામ ચેનલની અંદર ત્રણ એરિયા કવર કરેલા છે, પહેલું એડમિશનને લગતી ઇન્ફોર્મેશન આપવામાં આવશે, બીજું એજ્યુકેશનને લગતી ઇન્ફોર્મેશન આપવામાં આવશે, અને ત્રીજું કેરિયરને લગતી, એટલે કે તમારે જોબ ફાઇન્ડ કરવાની હોય તો ક્યાં ક્યાં જોબની ઓપોર્ચ્યુનિટી અવેલેબલ છે, આ બધી જ ઇન્ફોર્મેશન આ ચેનલની અંદર આપણે શેર કરીએ છીએ। હા, બીજી એક વાત, જે બીજા સેમેસ્ટરમાં સોરી અત્યારે ત્રીજા સેમેસ્ટરમાં જે વિદ્યાર્થીઓ ભણે છે એમને મેરિટ બેઝ પ્રોગ્રેશન એનું જો ફોર્મ ભરવાનું બાકી હોય તો ભૂલ્યા વગર ભરી દેજો, 17 ઓગસ્ટ એની છેલ્લી તારીખ છે। એ બીજા સેમેસ્ટરની અંદર જો તમારે પાસ થવું હશે તો એના માટે આ ફોર્મ ભરવું કમ્પલસરી છે, બરાબર, આ ફોર્મ પણ ભરવું પડશે
અને જે કે સબમિશન તમને કરવા આપવા માટે કોલેજ વાળા કીધું હોય એ પણ તમારે કરવાનું છે। અને હવે તો ઓફલાઈન કોલેજીસ પણ સ્ટાર્ટ થઈ ગઈ છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજે આવવા લાગ્યા છે, તો તમારું સબમિશન જે છે એ પણ તમારા જે સાહેબ હોય એમને મળી અને એ પૂરું કરી લેજો। મિડસેમ જો તમારે બાકી હોય બીજા સેમેસ્ટરની તો એ પણ સાહેબ સાથે મળીને ક્લિયર કરાવી લેજો। તો આ રીતે આપણા પહેલા બે સેમેસ્ટર પૂરા થઈ જશે। આ પહેલા સેમેસ્ટરની એક્ઝામ તમે આપી દેશો, બીજા સેમેસ્ટરની આપણે મેરિટ બેઝ પ્રોગ્રેશન મળી ગયું છે, અત્યારે ત્રીજું સેમેસ્ટર સ્ટાર્ટ થઈ ગયું છે। તો ત્રીજા સેમેસ્ટરની અંદર કેટલાક સબ્જેક્ટ, ફોર એક્ઝામ્પલ ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન, એના માટેના બે ચેપ્ટર્સના વિડીયોઝને બનાવેલા છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, ચેનલમાંથી પણ તમે જોઈ શકશો। FMHM સબ્જેક્ટનું એક પોર્ટલ, એક પ્લેલિસ્ટ બનાવેલું છે, એની અંદર ઘણા બધા લેક્ચર્સ શેર કરેલા છે, એકદમ નાના લેક્ચર્સ છે, તમને સરળતાથી સમજાઈ જાય એવી રીતે ગુજરાતીમાં ભાષામાં એ બધા સમજાવેલા છે। તો મિત્રો, હા, મેરિટ બેઝ પ્રોગ્રેશનની વાત કરી દીધી, તો બસ આવી રીતે તમે અભ્યાસ કરતા રહેજો। અને અત્યારે જે કંઈ તમે ભણો છો એ જ બધું તમારો અભ્યાસ પૂરો થશે ત્યાર પછી ઇન્ટરવ્યુની અંદર પૂછવામાં આવશે, ત્યારે કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછવામાં આવશે। તો અત્યારે જે કંઈ તમને ક્લાસમાં ભણાવવામાં આવે છે એના પર પૂરતે પૂરતું ધ્યાન આપો, એ ટોટલ લોંગ ટર્મ મેમરીમાં યાદ રહી જાય એવી રીતે તમે તૈયારી કરો। વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ। થેન્ક યુ, થેન્ક્સ ફોર વોચિંગ।